ആനന്ദാംബോധി സ്മിതരുചിർപൂർണേന്ദുവദന പ്രഫുല്ലാംബോജന്മാച്ഛദസദൃശോഭാക്ഷിയുഗല കൃപാപാരാവാര ശ്രീതസകലജീവാതിസുഖദോ മഹാശ്രേയോ മൂർത്തിര് ജയതി സഹി നാരായണ മുനി വർണിവേശരമണീയദർശനം മന്ദഹാസരുചിരാദനാംബുജം പൂജിതം സുരനരോത്തമേരമുദാ ധർമ്മനന്ദനമഹം വിചിന്തയേ. ഓം അവതാരിണ ശ്രീ സ്വാമിനാരായണായ നമോ നമ. ഓം ശ്രീ ഹരികൃഷ്ണായ നമോ നമ. ഓം ശ്രീ പൂർണപുരുഷോത്തമായ നമോ നമ. ബോളോ ശ്രീ സ്വാമിനാരായണ ഭഗവാനി. ശ്രീ ഹരികൃഷ്ണ മഹാരാജനി. ശ്രീ ഘനശ്യാം മഹാരാജനി ജയ. બધાય વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હરિજયંતિના સમય બાદ આજે ફરીથી આપણી આ રેગ્યુલર વચનામૃતની કથા શરૂ થાય છે. આજે અત્યારે ચંદ્રગ્રહણનો વેધ ચાલુ છે. ચંદ્રગ્રહણના સમયમાં કથા, વાર્તા, ભજન આદિ ક્રિયાઓ કરવી જોઈએ. ભગવાને આપણા મોટા બહુ મોટા સદભાગ્ય કે ચાર ગ્રહણ આખા વર્ષમાં છે અને ચારે ચાર ગ્રહણ અમેરિકામાં પાડવાના છે. હજુ આ પહેલું શરૂ થયું છે, હજુ બીજા ત્રણ આવશે અને આપણે બધા સુખેથી પાડશું. ગ્રહણ છે ઘરની ચોખ્ખાઈ માટે છે. રસોડામાં વધેલો માલ નીકળી જાય, વાસી ખાવાનું બંધ થઈ જાય, તાજું ખાવાનું મળે. અડધી રાત્રે ઉઠીને આમ તો આપણે ભજન કરીએ એવા નથી, પણ આવા જો ચંદ્ર ગ્રહણ આવે તો અડધી રાતે ઉઠાય. સૂર્ય ગ્રહણ આવે ત્યારે તો જોબો ઉપર જ હોઈએ, વીકડેઝ હોય તો. એટલે ગ્રહણ માત્ર જોબ ઉપર પડે, પણ ચંદ્રગ્રહણ બહુ સારું. અડધી રાત્રે ઉઠાડે, ભજન કરાવે, વહેલા જમાડે, રસોડામાંથી બધું સાફ કરાવે, રાંધેલું અનાજ હોય એ બધું બધા કાઢી નાખે. એટલે ગ્રહણ આપણી માટે તો સારું જ છે. આજે ગ્રહણ છે. ઘણા બધા ભક્તોનો પ્રશ્ન હતો શું કરવું, જાહેરાતો કરી હતી છતાંય પણ વારે વારે ભૂલી જાઓ. દરેક ગ્રહણની અંદર ભક્તોએ આટલી સ્મૃતિ રાખવી, જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે જેટલા વાગે ગ્રહણ જે સ્થાનમાં તમે હો ત્યાં શરૂ થવાનું હોય એના 9 કલાક પહેલાં ભોજન જમવાનું બંધ કરવાનું હોય. પાણી પી શકાય છે અને ફ્રૂટ ફરાળ લઈ શકાય છે, અશક્તિ હોય એટલે. બાકી બીજી કોઈ વસ્તુ લેવાની હોતી નથી. અને 9 કલાક પહેલાં સૂર્યગ્રહણ હોય તો 12 કલાક પહેલાં વેધ લાગે અને 12 કલાક પહેલાંથી બંધ કરવાનું હોય. ગ્રહણ શરૂ થાય એટલે ભજન કરવા બેસવાનું અને ગ્રહણ પૂરું થાય એટલે જે વસ્ત્ર પહેર્યા હોય એ વસ્ત્ર સહિત સ્નાન કરવાનું. ગ્રહણ થતાં પહેલાં તમારા બદલવા માટેના ટુવાલ આદિ છે એ અત્યારે રાતથી જ બાથરૂમમાં મૂકી દેવાના. ગ્રહણ શરૂ થાય એટલે આપણે સૂતકી થઈ જઈએ છીએ, પછી બધાય કપડાં પલાળ્યા પછી જ આપણે નવા વસ્ત્રને કે રૂમાલને અડી શકીએ. બાથરૂમમાં સ્નાન કર્યા પછી જ રાતનો મૂકેલો ટુવાલ છે એને અડી શકીએ. તમારી જે રોજની સિસ્ટમ હોય છે કે ઉઠીને પછી ટુવાલ લઈને નાહવા જાઓ એ પ્રમાણે નહીં, પણ રાતથી પહેલેથી મૂકી દેવો પડે. અને દિવસે હોય તો, સૂર્યગ્રહણ હોય તો ગ્રહણ શરૂ થતાં પહેલાં મૂકવો જોઈએ. દરેક વસ્તુમાં ડાભ
એ ઘરમાં થોડો રાખી મૂકવો એટલે દરેક વસ્તુમાં ડાબ મૂકી દેવો, કોરી વસ્તુ હોય એમાં, અને બાકી તો મહારાજની ઈચ્છા પ્રમાણે વર્તુ. એનો જાજો વિસ્તાર બીજો છે નહીં, એટલે દરેક વખતે ભક્તોએ આટલું પોતે જ ધ્યાન રાખી લેવું. અમે સંતો કહેતા હોઈએ પણ તમારે આટલી વાત નોંધી રાખવી અને આ વાત પ્રમાણે કરવું. રોગી હોય, વૃદ્ધ હોય, બાળક હોય, એને આગલા 3 કલાક સુધી જમવાની, ભોજન કરવાની છૂટ હોય છે, એ ભોજન કરી શકે છે. અને લગભગ રોગીવાળા જાજા હશે, કોલેસ્ટ્રોલ તો હોય જ, કંઈક ને કંઈક રોગ તો છે જ, છેવટે ભવ રોગ છે. એટલે આજે ઘણા ભક્તોના આવ્યા હતા ફોન કે જોબેથી 5 વાગે આવશું, 6 વાગે આવશું, શું કરીશું, જમાડી લો, 9 વાગ્યા પહેલાં જમાડીને પછી ભજનમાં લાગી જજો, હોઈ જાઓ વહેલા આજે કથા સાંભળીને, અને રાત્રે 1:45 એલાર્મ મૂકજો, જાગી જજો અને 5:30 વાગે સુધી ભજન કરજો, ભજન કરજો, કથા સાંભળજો, અને કથા સાંભળીને પાછા 5:30 સ્નાન કરવા જજો, અને સવારમાં તમારી જે પ્રમાણે પૂજાપાઠ કરીને આગળનો વિધિ હોય એ કરજો. વાલા ભક્તો, આપણે ગરડા અંત્ય પ્રકરણનું 33મું વચનામૃત વાંચીએ છીએ. ફાગણ સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ સંવત 1885ની સાલમાં ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે. મહારાજે ત્યારે પરમહંસો આગળ વાર્તા કરી છે. ધન, દોલત, સ્ત્રી અને પુત્ર આ 4, એને વિશે કોઈ પ્રતીતિ ન આવે, એ આવવાથી બુદ્ધિમાં ફેર ન પડે, એ કોઈ આપવાવાળો મળે તેમાં આસ્થા ન આવે, એવા સત્સંગમાં ગણતરીના હરિભગત હોય, આખા સત્સંગમાંથી એ સમયે 2 હરિભક્તોની ગણતરી થઈ, એક ગોપાળાનંદ સ્વામી અને બીજા મુક્તાનંદ સ્વામી. મહારાજ કે એ 2 એવા છે કે એને ક્યાંય પ્રતીતિ ના આવે. પછી શ્રીજી મહારાજે એવું કીધું કે એ 2 એવા મોટા છે તોય પણ જો એને માનનો બહુ યોગ થાય અને રૂપિયા અને સોનામોરના ઢગલા આગળ આવીને પડવા લાગે, જે આપણે છેલ્લી 2 સભામાં જોયું કે માનનો બહુ યોગ થાય તો ઈશ્વર ચરણદાસજી સ્વામી જેવા ગોલોકના મુક્તોને 5 જન્મ ધરાવ્યા, ધનના ઢગલાઓ થાય તો પણ ભગવાનના પૂર્વે ભક્તોની બુદ્ધિમાં ફેર પડ્યો છે, ત્યાગી ગ્રહીને પણ ફેર પડી જાય છે, આજે પણ જો ધ્યાન ન રાખીએ તો પડી જાય, એવી ઘણી સાવધાનીની વાતો આપણે ગયા ગુરુવારની સભામાં સમજ્યા હતા. હવે આગળ સ્વામિનારાયણ હરે. અને સોનામોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય તો એ ત્યાગી છે તોય પણ એને કરીને એમનું ઠેકાણું રહે નહીં. શ્રીજી મહારાજ આગળ સભામાં મેં પહેલે જ દિવસ વાત કરી હતી કે પરમહંસ અને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે, પણ મહારાજે પરમહંસની સામું જોઈને વાત શરૂ કરી, અને પરમહંસની સામું જોઈને વાત શરૂ કરી અને જ્યારે મહારાજે આ છેલ્લો પ્રસંગ લીધો કે રૂપવાન એવી જે સ્ત્રીઓ એનો જ્યારે યોગ થાય તો એ ત્યાગી છે, સાધુ છે, ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી સ્થિતિવાળા છે, તોય પણ મહારાજ કે ત્યાગી છે તોય પણ એને કરીને એમનું ઠેકાણું રહે નહીં. એનો અર્થ કે ગ્રહસ્થનું તો રહે જ નહીં. આમાં સમજવાનું છે એ કે આ ત્યાગી છે જેને રાત ને દિવસ દિવાલોની વચ્ચે જ રહેવાનું છે, જે રાત ને દિવસ નારી નિંદાની પંક્તિઓ રાત ને દિવસ વાંચે છે. 106મું પ્રકરણ ભક્ત ચિંતામણીનું નિષ્કામી વર્તમાન સાધુ માટેનું, એમાં જે નારીની નિંદા કરી છે નિષ્કુળાનંદ સ્વામીએ, એમાં જે નારીની નિંદા કરી છે આ પ્રકરણોને નિત્ય વાંચે છે. કોઈ સ્ત્રી ભક્તો એ પ્રકરણ વાંચીને, જોકે આ કથા વાર્તાથી તૈયાર થયેલા ભક્તોને ખ્યાલ જ હોય, 106મું પ્રકરણ વાંચો તો સ્ત્રી ભક્તો વાંચે તો સ્ત્રીની નિંદા છે, પણ એટલું યાદ રાખવું ભક્તની નિંદા નથી, સ્ત્રી શરીરની નિંદા છે, સ્ત્રી શરીરમાં રહેલા આત્માની નિંદા નથી. પુરુષ સાધુ છે એ પુરુષના શરીરમાં છે, એટલા માટે ત્યાં સ્ત્રી શરીરની નિંદા નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. સેમ એ જ પ્રકરણ 106મું પુરુષો જ્યારે વાંચે, અરે સ્ત્રીઓ જ્યારે વાંચે ત્યારે સ્ત્રીઓએ પુરુષના શરીરને વિશે એ જ ભાવ કલ્પવાનો છે,
જે સ્વામીએ લખ્યું છે, જબરું લખ્યું છે, વૈરાગ થઈ જાય એવું લખ્યું છે, પણ એવું વાંચતો હોય, એવી પંક્તિઓને બોલતો હોય, એવો ઉપદેશ કરતો હોય, એવી વાતોને સાંભળતો હોય, તોય પણ મહારાજનું જજમેન્ટ છે કે રૂપવાન સ્ત્રીઓનો જો સંગ થાય તો એ ત્યાગી છે, તો એનોય ઠા ના રહે, તો ગ્રહસ્થ તો રહે જ ક્યાંથી. એવી જ રીતે સ્ત્રી ભક્તો માટે એવું છે કે રૂપવાન એવા પુરુષનો જો સ્ત્રીઓને યોગ થાય તો કોઈ ત્યાગી સ્ત્રીઓ હોય તો એનોય ઠા ના રહે, તો પછી ગ્રહસ્થ આશ્રમમાં હોય અને જે તે રૂપવાન પુરુષો એની સાથે જેમ તેમ આંખ મળાવીને વાતો કરવી, બોલવું, ચાલવું, તો એનું ઠેકાણું કેમ રહે. આ તો શ્રીજી મહારાજનું જજમેન્ટ છે, કોઈથી બળ કરાય એવું નથી. શ્રીજી મહારાજ કેટલા બીતા, આપણે તો ભગવાન નથી. આપણે કદાચ બહુ મોટા હોઈએ, બહુ મોટા, બહુ મોટા, આપણે બહુ ઊંચી સ્થિતિમાં હોઈએ તો અક્ષરધામના મુક્ત હોઈએ, એનાથી મોટા તો નહીં જોઈએ. બહુ મોટાઈ આપણી અંદર સૌથી શ્રેષ્ઠતમ મોટાઈ હોય તો આપણે કદાચ ધામમાંથી સીધા ઠેકડો મારી નહીં આવ્યા હોય. અક્ષરધામના આપણે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત હોઈશું, પણ એનાથી પુરુષોત્તમ નારાયણ તો નથી જ ને આપણે, આપણે ભગવાન તો નથી જ ને. આપણે ગમે એટલી સ્થિતિવાળા હોઈએ તો એનાથી મોટા જ નથી જ ને. અને એટલું તો વિચારીએ, ધામના મુક્તની સ્થિતિ પણ આપણી ખરી, કદાચ આ લોકમાં પાંચ ધર્મ પાળવાની સ્થિતિ હશે આપણી, ધર્મ નિયમ પાળતા હોઈશું, પાડીએ મહારાજને રાજી કરવા જ પાડીએ છીએ, એમાં કોઈ ઉપર ઉપકાર નથી કરતા, આપણા આત્મા માટે કરીએ છીએ, થોડો કાંઈક સર્વસ્વ કુરબાન કરતા હોઈશું એ આપણા આત્મા માટે કરીએ છીએ. અમે સાધુ થઈને બેઠા તે અમારા આત્માના કલ્યાણર્થે બેઠા છે કે મહારાજ રાજી થાય એટલે થઈને બેઠા છે. મહારાજ ઉપર કાંઈ ઉપકાર નથી કરતા આપણે ભેગા થઈને, પણ શ્રીજી મહારાજ તો આપણે નથી ને, પણ મહારાજ પોતે કેટલા ચેતે છે એ સાંભળો. ભક્ત ચિંતામણીનું પ્રકરણ 46. રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને એમ કહે છે કે મારા સ્થાનક ઉપર બેસવા માટે તમારા જેવો કોઈ યોગ્ય વ્યક્તિ નથી. જે રે દીના મે નિરખ્યા છે તમને રે કર્યો છે મે મનોરથ મને રે તે પૂરો કરો વરની રાટ રે કરવા યોગ્ય છો કહું છું તે માટ રે. વરની રાટ, તમને મેં જે દિવસથી જોયા છે ને તે દિવસથી મારા મનમાં એક મનોરથ છે કે મારી જગ્યાએ તમે બેસવા માટે યોગ્ય છો. હું મારા આટલા ત્યાગીમાં જોઉં છું, એ ત્યાગી મંડળની અંદર હું મારા આટલા ગ્રહસ્થ હરિભક્તોમાં જોઉં છું, પણ મારા શિષ્યગણની અંદર તમે એક એવા છો કે જે દિવસના મેં તમને જોયા છે તે દિવસથી મારા હૃદયની અંદર એક બહુ નક્કી વાત છે કે જે દિવસે આ રામાનંદ આ ઉદ્ધવ સંપ્રદાયમાંથી વિદાય થશે તે દિવસે મારે આ ગાદી આ નારાયણ મુનિને સોંપવી, આવો મારો ગૂઢ અભિપ્રાય મેં તમને જે દિના જોયા તે દિનો છે. આવું મહારાજને રામાનંદ સ્વામી કહે છે. તમારા વૈરાગ્યની જે વાત રે અતિ તીવ્ર હું જાણું છું તાત રે, પણ એકાજ તમથી થાય રે બીજાને તે કેમ કહેવાય રે. તમારો વૈરાગ્ય બહુ છે, મને ખબર છે કે તમે ગાદી નહીં સ્વીકારો, તમારો બહુ વૈરાગ છે, તમે નિર્બંધ છો, તમારે ક્યાંય બંધાવવું નથી, એટલે તમે આ ગાદીને નહીં જ લો, પણ તમારા સિવાય હું બીજાને સોંપી શકું એમ નથી. કારણ એ છે, પછી ઉપદેશ આપે છે, પછી કહે છે, પાછા વખાણ કરે છે, ગુને કરી છો કૃષ્ણ સમાન રે એમ જાણે છે સહુ નિદાન રે. તમે ગુને કરીને કૃષ્ણ જેવા છો. અતિ ધીરજનાના અમને રે માટે મોટા કર્યા છે તમને રે. તમે બહુ નાની ઉંમરના છો પણ બહુ ધીર ગંભીર છો, ભગવાન જેવા ગુણો તમારામાં વર્તે છે એટલે અમે તમને મોટા કર્યા છે, એટલે તમને ગાદી આપીએ છીએ. અને ત્યારે આ સાંભળીને આજના તમામ આપણે મુમુક્ષુઓ ત્યાગી ગ્રહી સાવધાન રહીએ. શ્રીજી મહારાજે આપણને ચેતવણી આપી છે. રામાનંદ સ્વામી પોતાના સદગુરુ ભગવાનને
એમના સદગુણો બિરદાવીને, એમની મોટપ કહીને, એમનું ભગવાન પણ એમને યાદ કરાવીને ગાદી સોંપવા તૈયાર થાય છે, ત્યારે શ્રીજી મહારાજ એક મુમુક્ષુ દશાની અંદર રહી અને આ બોલ્યા છે. આ દરેક મુમુક્ષુએ જીવન પર્યંત યાદ રાખવા જેવી વાત છે. દરેક મુમુક્ષુએ, ત્યાગી ગૃહી બેયને યાદ રાખવા જેવું છે, મારે ને તમારે બેયને યાદ રાખવા જેવું છે. આ તો ભગવાન છે, પણ જો એવી સાંભળી સ્વામીની વાણી રે, બોલ્યા પ્રભુજી ઉદાસી આની રે. ભગવાન ઉદાસ થઈ ગયા. જે ગુરુને રાજી કરવા માટે મથે છે, જેને રામાનંદ સ્વામીને રાજી કરવા આ જ તાન છે, એ નારાયણ મુનિ ઉદાસ થઈ ગયા ગુરુની વાત સાંભળીને, અને ધીરે રહીને બોલ્યા, ગુરુ મહારાજ તમારી આજ્ઞા જેમ હોય ને એમ કરવું ઘટે સર્વેને રે, તમે જેમ કહો એમ કરવું જોઈએ, ના નથી. પણ હે ગુરુ મહારાજ સાંભળો, પણ બ્રહ્મચર્ય વ્રત જે હરે તેને પાળતો એવો હું તે હરે, તેને માનવું આવું વચન રે, નથી સમર્થ હું ભગવાન રે. હે સ્વામી, હું તો બ્રહ્મચર્ય વ્રતને પાળવા વાળો છું અને આમાં તો સ્ત્રીઓનો પ્રસંગ થાય, હું સમર્થ નથી. હું સ્ત્રીના પ્રસંગમાં રહી અને નિર્લેપ રહી શકું એવો સમર્થ નથી, આવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. લો, આ ભગવાન સ્વામિનારાયણ કહે છે, હું સ્ત્રીના પ્રસંગમાં રહી અને નિર્લેપ રહી શકું એવો હું સમર્થ નથી. જો શ્રીજી મહારાજ પોતાનું જજમેન્ટ આવું આપે તો આ દુનિયામાં બીજો પાક્યો કોણ હોય કે જે એમ કે મને સ્ત્રીના પ્રસંગમાં કાંઈ ના થાય. યાદ રાખો, એક નર નારાયણાનંદ સ્વામી હતા જેને શ્રીજી મહારાજે 3 વર્ષ બહેનોની સભામાં વાતો કરાવી, પણ નર નારાયણાનંદ સ્વામીને કાંઈ ના થયું. પણ એ નર નારાયણાનંદ સ્વામી એટલે નિર્લેપ રહી શક્યા કે શ્રીજી મહારાજનો સંકલ્પ હતો. મહારાજને બતાવતું કે મોટા મોટા અવતારો પણ અહીં સાધુ થઈને આવ્યા છે, મહારાજને બતાવતું નર નારાયણ પોતે સાધુ થઈને અમારી સેવામાં રહ્યા છે. એટલે નર નારાયણાનંદ સ્વામી જોડે ડોશીઓની સભામાં, બહેનોની સભામાં 3 વર્ષ વાતો કરાવી. બોલો, પણ મહારાજે ગોપાળાનંદ સ્વામીને કોઈ દી નથી મોકલ્યા. નર નારાયણાનંદ સ્વામીની જે સ્થિતિની વાતો થઈ હશે ને એના કરતાં અબજો ગણી મોટી સ્થિતિ ગોપાળાનંદ સ્વામીની હતી, એનાથી કરોડો ગણી મોટી સ્થિતિના પ્રસંગો મુક્તાનંદ સ્વામીના છે, પણ એને મહારાજે ક્યારેય નથી કર્યું. એ તો મહારાજને બતાવવું, એના થકી બતાવે, મહારાજ પ્રત્યક્ષ હતા, એવું એક જ દ્રષ્ટાંત છે, જાજા નથી. અને તો મહારાજ હતા, મહારાજને કરવું હતું. પણ આજે ક્યારેય પણ કોઈ ત્યાગી ગ્રહી ક્યારેય પણ મનનો ભ્રમ પણ ના રાખે, બ્રહ્મમાં પણ ના રહે, બ્રહ્મ જ છે, મને કાંઈ નહીં થાય એ બ્રહ્મ જ છે. ત્યાગી બાઈ હોય તોય ભલે, ત્યાગી સાધુ હોય તોય ભલે, ગ્રહસ્થ હરિભગત હોય તોય ભલે, વચનામૃત આખું મોઢે હોય તોય ભલે, જ્ઞાની હોય તોય ભલે, મહારાજને પ્રત્યક્ષ દર્શન આપતા હોય તોય ભલે, મહારાજ દર્શન આપતા હશે ને તોય ગુમ થઈ જશે, પ્રત્યક્ષ ફેસો ફેસ વાત કરતા હશે ને તોય ભાગી જશે, કારણ કે મહારાજે પોતે જ જે કીધું હોય એની અંદર ફેર પડે. જો આગળ મહારાજ કહે છે, સ્વામી લોક શાસ્ત્રમાં વાત છે એવી રે, બ્રહ્મચર્યને નિંદવા જેવી રે, જેની ગંધ મુથી ન સેવાય રે, તેને પાસે મેં કેમ રહેવાય રે. અરે સ્વામી, મારાથી તો સ્ત્રીની ગંધ ના લેવાય, મને તો ગંધ આવે ને ઉલટી થઈ જાય. શ્રીજી મહારાજ કે અમને સ્ત્રીનો ગંધ આવતો ને ઉલટી થતી. બોલો, સ્ત્રીનો ગંધ આવતો ને ઉલટી થતી, એ મહારાજ આપણને શું શીખવાડે છે કે ભક્ત સિવાયનો ભક્ત હોય તો પણ, મહારાજે કીધું ના, અતિ તો નહીં જ. જ્યારે તમારું, તમે ગમે એટલા મુક્ત સ્થિતિના હો તો પણ તમારું શરીર પુરુષનું છે ને તમારું શરીર સ્ત્રીનું છે, તો પ્લીઝ આ પૃથ્વી ઉપર ક્યારેય કોઈ મુમુક્ષુ કોઈ દિવસ ભૂલ ના કરે, કોઈ દિવસ ભૂલ ના કરે. મહિમાના ઓથે પણ ભૂલ ના કરે, જ્ઞાનના આડંબરમાં પણ ભૂલ ના કરે, કોઈ દિવસ કોઈ ભક્તિના બાને પણ ભૂલ ન થઈ જાય. ભક્તિના બાને પણ, ચાલો પુરુષને બહુ સરસ આવડે છે રસોડું બનાવતા, અને પછી પુરુષ 5 બહેનોની વચ્ચે જતો રહે કે હું રોટલી શીખવાડવા જઉં, આવી ભૂલ કોઈ દી ના કરે, કે હું હાલો હું તમને
હું તમને પીઝા બનાવતા આવડે છે શીખવાડું, આવી ભૂલ કોઈ દી ના કરે, કોઈ દિવસ નહીં, કોઈ પણ પ્રસંગથી નહીં. શ્રીજી મહારાજની બાંધેલી દિવાલને કોઈ પણ પ્રસંગથી નથી તોડવી, તે નથી જ તોડવી જો આબાદ રહેવું છે તો. વળી નારીને સંગે સદાય રે, મોટા મુમુક્ષુને બંધ થાય રે. આ શ્રીજી મહારાજ પોતે બોલે છે, નિષ્કુળાન સ્વામી લખે છે, પ્રકરણ 46 કડી 32. મુક્ત પણ પડ્યા એને મળી રે, તેની વાત મેં શ્રવણે સાંભળી રે. હે સ્વામી, તમે કહો છો કે તમને કાંઈ નહીં થાય, પણ સ્વામી મુમુક્ષુ હોય ને એને પણ બંધન થાય. અરે સ્વામી મુમુક્ષુ નહીં, મેં તો શાસ્ત્રમાં સાંભળ્યું છે કે મોટા મુક્તો પણ પડી ગયા. એટલે સ્વામી મારી તાકાત નહીં. આ રામાનંદ સ્વામીને કહે છે, બોલો, નહીં તો શિષ્ય તો શું કે, ગુરુ મહારાજ તમે કીધું ને કે મને કાંઈ કશું ના થાય, આપ થવા દો. એ ગુરુનું બળ બતાવવું અને પોતાનું બળ બતાવવું એક પ્રકારનો દંભ જ છે. શ્રીજી મહારાજે જે ના પાડી હોય ને એની અંદર પોતાના ગુરુનું બળ બતાવવું કે પોતાનું બળ બતાવવું કે મહિમાનું બળ બતાવવું, એ બધો એક પ્રકારનો દંભ, કપટ અને છળ છે. ક્યારેય પણ મુમુક્ષુ કે મુક્ત આ વસ્તુમાં બંધાય નહીં. બહુ જ અઘરું છે. પુરુષને સ્ત્રીનો પ્રસંગ અને સ્ત્રીને પુરુષનો પ્રસંગ ભયાનક છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, સ્ત્રીના પ્રસંગમાં રહીને કોઈની જય થઈ હોય એવું આજ સુધી સાંભળ્યું નથી. કોઈની જય થઈ જ નથી, આરત થાય. ગ્યો એટલે ગ્યો, ફૂલની પાંખડીઓની વચ્ચે પડતો હોય. ફૂલની પાંખડીઓ એવા છે જે જાહેરમાં એનો પ્રસંગ ન કહેવાય, જે ચાલ્યા જતા હોય તો ફૂલની પાંખડીઓમાં એના પગ ગરી જાય એટલી ફૂલની પથારીઓ થતી હોય. એ જો સ્ત્રીના પ્રસંગમાં આવ્યા ને તો આજે એ ચાલે છે ને ત્યાં લોકો કાંટા પાથરે છે. રેતીની પથારીઓ થઈ ગઈ, મખમલની પથારીઓ એ રેતીની પથારીઓ થઈ ગઈ. બોલો, ગુલાબની પાંખડીઓની પથારીઓ થતી, ટ્રક બંધી ગુલાબ જેની સ્વાગત સભામાં ઉતરતા, ટ્રક બંધી ગુલાબ, ટ્રકોની ટ્રકો છલવાઈ જાય. એના ગેટથી માંડીને એનો આશ્રમ હોય એ આશ્રમ સુધી ટ્રકોની ટ્રકો ભરીને ફૂલની પથારીઓ થઈ જાય, બજારમાં ફૂલ ના મળે. આવો વ્યક્તિ, આવું વ્યક્તિત્વ, હજારો લોકો એના દર્શન માટે સવારે 5 વાગે આવવાનું તો 5 વાગે હાજર થઈ જાય. આ સત્સંગમાં ઘટના ઘટી ગઈ એવી. રેતાળ થઈ ગયું, રેતી થઈ ગઈ બધે લુખી, બહુ જ બીવું. જે શરીરમાં આપણે છીએ ને એનું જે વિરોધી શરીર હોય ને એનાથી બીવું. પુરુષ શરીરમાં છીએ તો સ્ત્રી શરીરથી અતિ બીવું, અતિ એટલે અતિ બીવું. સ્ત્રી છે તો પુરુષથી અતિ બીવું, અતિ બીવું. ફળ જે બીતો હશે ને એ સેફ છે, પણ જે ગાફલ છે ને પીલું ઉડી જશે, એનું જ્યુસ થઈ જશે. હું ઘણી વખત કહું છું ને, જ્યુસ થઈ જશે એનું. માટે સાવધાન, મુમુક્ષુ ક્યારેય ગાફલ ન બને. લો, પછી મોક્ષને માર્ગથી પડે રે, એને સંગે અગમગે ચડે રે. માટે બીવું છું એના સંગથી રે, કેમ વચન મનાશે મુથી રે. હું બહુ બીવું છું સ્વામી, મારાથી તમારું વચન કેમ મનાશે? તમે મારા ગુરુ છો, હું માનું છું, પણ સ્વામી પ્લીઝ આમાં મને ના નાખશો. આ સહજાનંદ સ્વામી કહે છે. હલો, ગુરુ આજ્ઞા એ નથી જતા. ગુરુ આજ્ઞા કરે છે, સમર્થ ગુરુ આજ્ઞા કરે છે, પોતે ભગવાન છે તો પણ એમાં નથી જતા. એટલે શ્રીજી મહારાજે કીધું, પોતાના ગુરુનું બ્રહ્મ, પોતાના ગુરુનું બધું જ વચન માનવું. શિક્ષાપત્રીમાં કીધું, પોતાના ગુરુ જે વચન કે માનવું, પણ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય એવું વચન તો પોતાના ગુરુનું પણ ન માનવું. એ ગુરુ હોય જ નહીં કે જે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરાવે, એ ગુરુ જ ના હોય. એ મુક્ત હોય જ નહીં કે જે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરાવે. એ સાધુ જ ન હોય કે જે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરાવે. એ ભક્ત જ ન હોય કે જે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરાવે. બ્રહ્મચર્ય વ્રતનો ભંગ એટલે સમજો કલ્યાણનો ભંગ, એવું છે, કલ્યાણનો ભંગ. એ બ્રહ્મચર્ય એટલું જ, તમારું જે રીતનું છે તમારું અને અમારું જે રીતનું છે એ રીતે અમારું. અમારું અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય છે, એમાં ખામી એટલે અમારા બ્રહ્મચર્યમાં ખામી કહેવાય. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે તમારી પત્ની સિવાય
ઇતર કોઈપણ જગ્યાનું, કોઈપણ પ્રકારનું મન, કર્મ, વચનથી, કોઈપણ પ્રકારનો વિચાર, વિકાર એ તમારા બ્રહ્મચર્યનો ભંગ છે, એ તમારા માટે નુકસાન છે. એટલે બ્રહ્મચર્ય દરેકનું જુદું જુદું છે, પણ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ પોતાના ગુરુ કે તો પણ ના માનવું, ગમે એટલા સમર્થ ગુરુ કે તો પણ ના માનવું. શિક્ષાપત્રીમાં એટલે જ લખ્યું. અહીં રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે તો એ મહારાજ બીવે છે, બીવે છે. અહીં શ્રીજી મહારાજ વચનાવતમાં કે ત્યાગી છે ને ગોપાળનને મુક્તાનંદ આવા એ વન નંબરના સાધુઓ છે, તોય પણ એનો ઠા ના રે. માટે આપણે તો બીતા જ હારા, બીહે ને એટલું હારું. હા, એમાંથી નુકસાન થઈ જાય નહીં તો. માટે જો દયાએ કરે મન સંગરે, થાય ભરત પેઠે વ્રત ભંગરે. માટે અગ્નિમાંહી બળી જાવું રે, સારો વિષ હડાહડ ખાવું રે. અગ્નિમાં બળવું હારું, સાંભળો મહારાજના શબ્દો છે આ તો. સારું વિષ હડાહડ ખાવું, હડાહડ વિષ આમ થોડુંક ખાવું મરી જાવ એ હારું. પણ નારી તનો પર સંગરે, અતિ ભૂંડો લાગે મને અંગરે. પણ નારીનો પ્રસંગ મને બહુ ભૂંડો લાગે મહારાજ કે. હડાહર ઝેર ખાવું ભગવાનને સારું લાગે છે, અગ્નિમાં બળી જવું સારું લાગે છે. માટે ભગવાનના ભક્તો સાવધાન રહેજો, વચનામૃત વાંચો, સત્સંગ કરો, મંદિરે આવો. મંદિરે ગમે ત્યાં જતા હો, તમે દૂર રહીને કથા સાંભળતા હો, ઇન્ડિયામાં હો, અમેરિકામાં હો, આફ્રિકામાં હો, લંડનમાં હો, પણ આ ધર્મની બોર્ડરોને બહુ જાળવજો. એમાં યુવા અવસ્થા હોય તો ખાસ ખાસ જાળવજો, યુવાનો તો ખાસ, જેની યુવા અવસ્થા હોય એ તો બહુ સાવધાન રહે, બહુ સાવધાન રહે, નહીં તો નુકસાન થઈ જાય. હા, કલ્યાણ માટે નીકળ્યા હોઈએ, કલ્યાણ માટે સત્સંગમાં પહોંચ્યા હોઈએ, એટલે તો હંમેશા જ્યારે આપણી નાની ઉંમર હોય ત્યારે પાંચ વડીલોને આપણી સાથે રાખવા, એક બે વડીલો આપણી સાથે રાખવા. ક્યારેય યુવાનો યુવાનો એકલા ન જતા રહે, એક બે વડીલ હોય આપણી ભેગા, આપણી બહુ મર્યાદા રહે. આપણું બહુ પ્રકારનું એમાં આપણે આજે જો અહીં આગળ હોળીની રમત હોય આપણે રમીએ છીએ, પુરુષો પુરુષોમાં, બહેનો બહેનોમાં, પણ કેટલી જગ્યાએ હું મને ખબર છે ઇન્ડિયાની અંદર મંદિરોમાં રમાતું હોય. અને ઘણી વખત મેં તો બાળપણમાં જોયું છે એવું, જ્યારે સાધુ નહોતો થયો, ત્યાગી નહોતો થયો, તેદી કેવી રીતે રમતો થતી હોય, ઓહો, સ્ત્રીઓ અને પુરુષો ભેગા રમતા હોય, મહેમાનાઓથે થતું હોય આ બધું, મહેમાનાઓથે. એ ગમે એટલું પછી કે તારી મૂર્તિ રે છે જો નેનુંનો શણગાર, શું નેનુંનો શણગાર મહારાજ, કે હૃદય ગંધાય છે જા, આમાં શું રહેવું, એમાં ક્યારેય ના થાય. તમે ટીવી સામે હું તો કહું બેસશો જ નહીં, સમાચાર સાંભળવા તમારો શું સમાચાર, આખો દેશ જે ભાંગવો હોય ભાંગી જશે ને તૂટવો હોય તૂટી જશે. આશીષભાઈ ક્યાં હું આપણને આપવા આવવાનો છે આ દેશ. સમાચાર સાંભળવો હોય રેડિયો પર સાંભળી લો, કારણ કે હમણાં મહારાજનો ઉપદેશ હું વાંચીશ. કેટલી જગ્યાએથી આ બધું પ્રવેશ થાય છે, કેટલી જગ્યાએ આ ભંગાર અંદર જતો રહે છે, કેટલી જગ્યાઓ છે એની મેઇન જગ્યાઓ છે, ત્રણ જગ્યાઓથી આ પ્રવેશે છે અને પછી માણસને વિહવળ કરે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, અને પછી એને ભગવાન સિવાયના ઇતર સંકલ્પોમાં નાખે છે, માયાનું કાર્ય છે. એમના મહારાજ કહે છે એમના ઉપદેશ દ્વારા જ. તેમ દ્રવ્ય તે ગમતું નથી રે, તેની વાત હુહાવે કથી રે. એમ મને ધન પણ ગમતું નથી ભગવાન કહે છે. ત્યારે પછી મહારાજ કે પીવે ડાયો બોડો બાંગ મધ્ય રે, થાય બેઉ ગેલા જાણો સદ્ય રે. ડાયો બાંગ પીવે કે ગાંડો પીવે, હું ફેર મને કહો. તમે દારૂ ડાયાને પાઈ દો કે ગાંડાને પાઈ દો, બે શું કરે, ગાંડા જ કાઢે ને, બે ગાંડા જ કાઢે ને, પછી કોઈ ડાયો રે. એમ દામ ને વામ બે મારી નાખે એવા છે, આવું મહારાજનું કહેવું છે. એટલે મહારાજ અતિશય બીતા, બહુ બીતા. અને મહારાજ બીતા એનો અર્થ કે મહારાજ આપણને શીખવાડવા માટે. આપણને ક્યારેક કેફ ચડી ગયા હોય ને કંઈક ઊંધા, કોઈકને સત્સંગ કરાવવાના, બધાય આ બધાય આમાંથી ઉતરી જાય, સમજ્યા ને. હા, હું ઘણી વખત કહું છું જે શ્રીજી મહારાજે કીધું છે એ જ, ક્યારેય પણ નહીં, જે જેમ મર્યાદાઓ હોય એમ જ થાય. પાંચ બહેનોને એવું થઈ જાય કે અમે કોઈ હરિભગતને પુરુષને સત્સંગ કરાવી દઈએ, રોંગ,
કોઈને એકાંતિક કરવો નથી. તમે એકાંતિક થઈને પડ્યા રહો ને સત્સંગમાં એટલે બહુ થઈ ગયું. પાંચ ભાઈઓને એમ થઈ જાય કે આ બેનને હું એકાંતિક કરી દઈએ. રોંગ. તમે એકાંતિક થઈને સત્સંગમાં પડ્યા રહો, કોઈનું કલ્યાણ કરવું નથી. સાધુને એવું થઈ જાય કે મારે આ બાઈઓને કલ્યાણ કરી દેવું છે, ભાઈ તું રહે નહીં તો તું જઈશ. સત્સંગમાં પડ્યો રહે, ભજન કર, જેનું કલ્યાણ થવું હોય એનું થાય. ધર્મમાં રહીને શ્રીજી મહારાજે આપણને કલ્યાણ કરવાનું હોપ્યું છે. આપણે ચોક્કસ કલ્યાણની વાત કોઈને કરવી જ જોઈએ, પણ ધર્મની બોર્ડર તોડીને કાંઈ નહીં. શ્રીજી મહારાજની મર્યાદા તોડીને કશું જ નહીં, કાંઈ કરવું નથી. કોઈને મહારાજ ઓળખાવા નથી, કોઈને મહારાજ આપી દેવા નથી. મહારાજને કંઈ તાન એવું નથી કે તમે ધર્મ લોપીને બધું કરો. ધર્મ દેવ પાસે, ધર્મ તો પોતે જ હતા ને, ધર્મ તો મૂર્તિ હતા ને, ધર્મ પોતે જ હતા. ધર્મદેવ પાસે જ્યારે રામાનંદ સ્વામી પાસેથી મંત્ર લઈને ધર્મદેવ આવે છે ત્યારે છપ્પૈયાની અંદર સ્ત્રીઓ આવે છે ધર્મદેવને કે અમને મંત્ર આપો, અમને ઉપદેશ કરો. ધર્મદેવ કે તમને ભક્તિ માતા ઉપદેશ કરશે, તમારા ગુરુસ્થાને ભક્તિ માતા રહેશે, કારણ હું તો સ્વયં ધર્મ છું, મને તો કાંઈ નહીં થાય. પણ આ પરંપરા ચાલશે ને તો પાછળ કેટલાયના નિકંદન નીકળી જશે. એટલે મર્યાદા, શ્રીજી મહારાજે ગાદી સ્થાપી છે એટલે સ્થાપી કે આ મંત્ર આપવાનું એક બાજુ પર, આ બાજુ આચાર્યો ત્યાગી પુરુષોને મંત્ર આપે અને સાંખ્યોગી બાઈઓને ગાદીવાળા મંત્ર આપે. બે વિભાગો કરી દીધા જેનાથી સંપ્રદાયની અકબંધ જેમ છે એમ મર્યાદા જળવાયેલી રહે. એટલે શ્રીજી મહારાજે આ કાર્ય, શ્રીજી મહારાજનું બહુ વજન છે. તમે જો નોખી સભા કરાવવાનું વજન કેટલું, લોજમાં આવ્યા મુક્તાનંદ સ્વામી ભેગી સભા હાલતી હતી અને મહારાજે જોયું મહારાજ તો ઊભા થઈને હાલવા જ માટે અહીં ધર્મ રહેતો હશે. બીજે દિવસ કે સંતોને કે આલો કથા હું તમને કરીશ, આ સભામાં ના બેસાય, અને નીકળી ગયા. પહેલામાં પહેલું આવીને જ આ વિભાગ કર્યો. આ વિભાગ પહેલાં આવીને તરત જ કર્યો, બોલો. અને જ્યાં તૂટ્યો છે ને ત્યાં ધર્મ નથી રહ્યો. જ્યાં તૂટ્યો ત્યાં શ્રીજી મહારાજનું જજમેન્ટ બ્રહ્માંડ ફરી જાય. શ્રીજી મહારાજનું જજમેન્ટ કોઈ દી ના ફરે. અનંત કોટી ઈશ્વરો ફરી જાય પણ શ્રીજી મહારાજનું જજમેન્ટ ના ફરે. એ જેમ છે એમ જ રહે. એ સ્થિત પ્રજ્ઞ છે. કા ભાષાને બધા છે ને ગીતાના શ્લોકો, એવો સ્થિત પ્રજ્ઞવાળો હોય ને, એવો સ્થિત પ્રજ્ઞ સ્થિતિને પામેલો હોય ને તો એ ઉપાધિ મૂકાઈ જાય. કારણ કે ગોપાળાન સ્વામી મુક્તાનંદ સ્વામીથી તો મોટી સ્થિતિવાળો આ બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ પુરુષ પ્રગટ્યો જ નહીં હોય. એ અક્ષરધામના અનાદિ મુક્તોની જે સ્થિતિ છે એ છેલ્લામાં છેલ્લી સ્થિતિવાળો પુરુષ અનંત કોટી બ્રહ્માંડોમાં આવા પુરુષો જ નહીં આવ્યા હોય. મહારાજ જ્યારે ગયા હશે ત્યારે ભેગા ગયા હશે એવા છે. એના માથે જોખમ બતાવ્યું છે એટલે આપણે તો કંઈ જોર કરાય નહીં. જો મહારાજ શું કે સાંભળો. શ્રીહરિએ હરિભક્તોને ગઢપુરથી પત્ર લખ્યો. કર્મયોગી અને સાંખ્યયોગી બાઈઓએ પોતાના સગા ભાઈ સાથે પણ એકાકી ચાલવું નહીં. આ મહારાજનો ઉપદેશ, હરિચરિતનું સાગરનું 15મું પુર 78મું તરંગ. એકાંતમાં કડીનો વાસ છે. એકાંત મળ્યું એટલે કડીનો વાસ છે. એકાંતમાં ક્યારેય પણ સ્ત્રી પુરુષોએ ભેગા બહુ ના બેસવું પોતાના સંબંધો સિવાય. જુગાર મદ્ય માંસ કામાદિક અધર્મ સર્ગમાં કડીનો નિવાસ છે. પુરુષોએ પણ હરિભક્ત બાઈઓની સામે જોતા રહેવું નહીં. આ મહારાજ ઉપદેશ આપે છે હરિચરિતનું સાગરમાં. બોલો, જોતા રહેવું નહીં. સભામાં પુરુષો બેઠા હોય ત્યારે કેટલી સભાની મર્યાદાઓ એવી હોય, આ તો આપણા આવા નાના મંદિરો હોય, પણ હંમેશા સભાઓની મર્યાદાઓની અંદર કે એવી રીતે કે પુરુષોએ પણ એમ જ બેસવું કે જેને મહારાજ અને સાધુ તરફ જ દ્રષ્ટિ જાય. બેઠા બેઠા એ બાજુ જ દ્રષ્ટિ રાખવી, સ્ત્રીઓની સભા બાજુ એને દ્રષ્ટિ ન કરાય. એટલે આ ઉત્સવ થાય, સમૈયા થાય ત્યારે સ્ત્રીઓનો કલ્ચર પ્રોગ્રામ ચાલતો હોય તો પુરુષોને ત્યાં બેસાય જ નહીં, નો એલાવ, કોઈ પુરુષ નહીં. ત્યાંથી એને નીકળી જ જવાનું, જતું જ રહેવાનું, ત્યાં નહીં બેસવાનું. અને જ્યારે પુરુષોનો થતો હોય, બહેનો જોઈ શકે, પણ બહેનોનો કલ્ચર પ્રોગ્રામ ચાલતો હોય ત્યાં કોઈ પુરુષ બેસે જ નહીં, પુરુષને નીકળી જ જવાનું ત્યાંથી, એ હોલની બહાર. ધર્મની મર્યાદા છે શ્રીજી મહારાજે બાંધી છે, એ ક્યારેય ના તૂટવી જોઈએ, ક્યારેય નહીં. ક્યારેક ભૂલથી તૂટી ગઈ હોય તો સાવધાન. આજે આ કથા છે એટલે આ મર્યાદા વિશે વાત કરવી મારી ફરજ છે. અને આ મર્યાદા જો ના રહે, આ એક મર્યાદા રહે ને, ધનના ઢગલા નહીં હોય ને તો પણ આપણો આપણું કલ્યાણ અકબંધ છે. આ એક જ મર્યાદા રહેશે ને, વાસના નહીં ટળી હોય ને તોય ધામમાં જવાનું, તોય જવાનું. પણ એક બોર્ડર જો તૂટી ગઈ ને તો બધું જ કરેલું હશે ને તો પાણી ફરી જશે એવું છે.
આ ધર્મ મર્યાદા બહુ સોલિડ છે, બહુ સોલિડ, બહુ દ્રઢતાપૂર્વક પાડવાની છે. સાંભળો, નેત્ર, સ્પર્શ અને ક્ષોત્ર, આંખ, કાન અને સ્પર્શ, ચામડી, આ ત્રણ અંતરમાં કળીનો પ્રવેશ થાય છે. આ ત્રણ થકી કળિયુગનો પ્રવેશ થાય, એટલે કે પુરુષનું શરીર હોય તો સ્ત્રીનો પ્રવેશ થવાના ત્રણ દ્વારો છે મેન, આંખ, કાન. કાન દ્વારા એની વાત સાંભળો, એનો અવાજ સાંભળો, કાલું કાલું, મીઠું મીઠું, ગેલું ગેલું બોલે. અને ભાઈ, પુરુષનું મન હરે 106 પ્રકરણમાં ખરેખરું વર્ણન કર્યું છે. અને પુરુષ એવું બોલતો હોય ત્યારે સ્ત્રીનું મન હરે કાન દ્વારા, કાન દ્વારા. એવી જ રીતે આંખ દ્વારા, અને એવી જ રીતે સ્પર્શ દ્વારા, સ્પર્શ દ્વારા. ઓહો, ગજબની કથાઓ છે. હું હમણાં કહું તમને, ઘડિયાળનો કાંટો પહોંચવા આવ્યો છે, પણ જો કહી દઈશ તમને, જો ઈચ્છા થશે તો. હા, મહારાજ કહેશે તો, કારણ કે મારો એવો નિયમ છે, હું ઘડિયાળના કાંટાથી બહુ આગળ જવા ઓછી મહેનત કરું, પણ જોઈશ, નહીં તો આપણે કાલે. વિષય તો આને ન્યાય પૂરો આપવાનો છે. કડીનો પ્રવેશ થતાં ન કરવા યોગ્ય બધું જ થાય છે, મહારાજનો ઉપદેશ છે ને, એટલે હું બેઠા શબ્દો વાંચું છું. માટે અતિ પવિત્ર મોક્ષભૂમિને કર્મભૂમિ ભરતખંડમાં જન્મ પામી ધર્મ નિયમમાં સાવધાન રહેવું. દેવો પણ ભારતભૂમિમાં જન્મ ઈચ્છે છે. કર્મયોગી બાઈઓએ પોતાના પતિ સિવાય બીજા પુરુષો સાથે સ્નેહ રાખવો નહીં. લો, બીજા પુરુષો સાથે હેત ના રાખવું. આ આપણને શીખવાડે છે હરિ. શું કીધું? પોતાના પતિ સિવાય બીજા પુરુષો સાથે સ્નેહ રાખવો નહીં. હવે કોઈ હરિભગતના ઘરવાળા હોય અને પછી કે ઓલા તો બહુ ભગત એટલે મારે તો હેત, ના, રોંગ છે. શ્રીજી મહારાજ ના પાડે છે, ના રાખવું. બાઈઓએ બાઈઓમાં જ રાખવું, પુરુષોએ પુરુષોમાં જ રાખવું. અગ્નિને કૂવાથી જેમ સાવધ રહેવાય છે તેમ પર પુરુષના પ્રસંગમાં સાવધાની રાખવી. ન છૂટકે કોઈ વ્યવહાર કરવો પડે તો મર્યાદા રાખીને, નીચી દ્રષ્ટિ રાખીને કરવો, પણ વિશ્વાસ રાખવો નહીં. આજથી 200 વર્ષ પહેલાં આ વાક્યો મહારાજને કહેવા પડ્યા છે, જે જમાનો મર્યાદાનો હતો. જે જમાની અંદર, જે જમાનાની અંદર આજના જેવા કપડાં નહોતા, જે જમાની અંદર આજના જેવી બેન દીકરીઓ નગ્ન ગમે ત્યાં ગમે તે પોસ્ટરો પણ નહોતી લગાવવામાં આવતી, જે જમાનાની અંદર બેન દીકરીઓને નગ્ન કરીને આજના ટીવી ને આ બધા મીડિયાઓ ગંદા ને ફેલ રાક્ષસ જેવા એની ઉપર રજૂ કરવામાં નહોતી આવતી, એ જમાનામાં શ્રીજી મહારાજ આટલી આટલી તકેદારી એ જમાનામાં કહે છે. આજના જમાનામાં કેટલી રાખવી પડે વિચારો તો ખરા. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, કેટલી રાખવી પડે? ટીવી ચાલુ કરીને આમ બેસી જાઓ અને ના આવવાનું, બધું વચ્ચે જોવાઈ જાય. તમારે જોવું હોય કાંઈક ને આવે કાંઈક. તમારા ઘરમાં મોટું તમે 40 ઇંચનું ટીવી લાઈન મૂકી દીધું હોય અને એની અંદર જો કથાની ડીવીડીઓ સિવાય ને બીજા કોઈ ઉત્સવની ડીવીડીઓ સિવાય ગમે તે ચેનલ આખી તમારે ડિસકનેક્શન લેવું પડે ને ઇન્ડિયન ચેનલો ને અમુક નાટકો ને અમુક ચેનલો એ જોવું પડે, આ કથા એ સાંભળો અને પછી એ ચેનલો ચાલુ કરી અને જો એ કરો તો આ દૂધ ફાટી જાય. એ તો એસિડ છે, લીંબુય નથી, એ તો એસિડ છે. આ દૂધને હાવ ફાડીને પેલો લીંબુ નાખો ને તો કંઈક પનીરે એનું કામ લાગે, દૂધ ફાટે ને પછી બોલો, તો એસિડ છે. આ દૂધ પીવો ને અમારું એ નુકસાન થાય ઉપરથી. માટે જેને ધામમાં જ આવવું છે બંધ કર દો, મીડિયા ફીડિયા વિડીયો ફીડિયો બધું બંધ કર દો. જેને ધામ સુધી પહોંચવું છે બધું બંધ, એ કાંઈ જોવા માલ જ નથી. બુદ્ધિ ભ્રષ્ટ કરવાનું સાધન છે. સમાચાર સાંભળવા જોઈએ, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારે દેશ વિદેશમાં કંઈ થતું હોય કંઈક જાણવું જોઈએ તો એને મર્યાદામાં જે રીતે જણાતું હોય એમ જાણો. પણ વાલા ભક્તો, પ્લીઝ, બધી જગ્યાએ આપણે અક્ષરધામ સુધી જવું છે, માટે સાવધાન રહીએ, ગાફલ તો ન જ રહીએ. મહારાજ આપણને ચેતાવે છે, જો કોઈ વખત ન છૂટકે કોઈ વ્યવહાર કરવો પડે તો મર્યાદા રાખીને, નીચી દ્રષ્ટિ રાખીને કરવો, પણ વિશ્વાસ તો રાખવો જ નહીં. બોલો, કલાક સુધી ચોટ્યો રે એને કેટલો વિશ્વાસ છે? કલાક સુધી ચોટો રે, બાઈઓને કંઈક પૂછવા મોકલ્યું હોય તો બાઈઓ જોડ 2 કલાક સુધી એવો પૂછીને આવી રહે માંડ માંડ ઉપર. હે, સાધુને કહેવાનું કંઈક પૂછવા કીધું હોય તો 2 કલાક સુધી છોટી રહે, કલાક સુધી છોટી રહે, એને વિશ્વાસ કેટલો હશે? કેટલો વિશ્વાસ હોય? માટે સાવધાન રહેવું. એવું છે, આ તો મહારાજ છે ભાઈ, મહારાજનો ઉપદેશ છે. ગાફલને દેખીને કડીનું જોર પ્રવર્તે છે,
કેટલાય અંતરદૃષ્ટિ થતી હશે, હા, કેટલી વાર ભૂલ થઈ ગઈ ને ક્યાં ક્યાં થઈ ગઈ ને કેમ થઈ ગઈ, પણ અંતરદૃષ્ટિ કરવી જ જોઈએ ને, મારે કરવી જોઈએ ને તમારે કરવી જોઈએ, સાવધાન રહેવું જોઈએ, આ મહારાજના શબ્દો છે. નિત્ય આવી બધી વાતો સાંભળ્યા કરવી જોઈએ, નિત્ય જાગ્રત રહેવું જોઈએ. કડીનું જોર પ્રવર્તે છે, કુસંગમાં ઠેર ઠેર સ્ત્રી પુરુષો અધર્મથી વર્તે છે, બ્રાહ્મણ સ્ત્રી પણ પતિનો ત્યાગ કરીને મુસલમાન સાથે પ્રેમ કરે છે. લો, 200 વર્ષ પહેલાં મહારાજે જજમેન્ટ આપ્યું છે, હું ભગવાન નથી જાણતા, બધું જ જાણે છે. અને કેટલાક પુરુષો પોતાના જ ગોત્રમાં સ્ત્રી પ્રત્યે ગમન કરે છે, જ્યારે જાહેર થાય ત્યારે તીર્થ કરવા નીકળે છે. બોલો, આવા પાપી પણ હતા અને હોય છે આજે, અથવા વતન છોડી દે છે. સગી પુત્રીને સગી બેન સાથે પણ અનિતિ થવાના પ્રસંગો બને છે, પણ પાપ જાહેર થયા વિના રહેતું નથી, છેવટે અતિ સહન કરવું પડે છે. માટે સત્સંગી બાઈ ભાઈએ પોતાના ગમે તેવા સંબંધી સાથે પણ એકાંતમાં બેસવું, ઊઠવું, ચાલવું નહીં, ગાફલ રહેવું નહીં. ગાફલાઈ રાખે તેને સત્સંગથી બહાર કરવો. જે આવી ગાફલાઈ રાખે, મહારાજ કે એને સત્સંગમાં રાખતા જ નહીં, એને સત્સંગમાંથી રજા આપી દો, એની સત્સંગમાં જરૂર જ નથી, એ રહેશે તો વધારે બગાડ કરશે. લો, મહારાજે લોજમાં આવીને સૌથી પહેલાં આશ્રમની સભા જુદી કરાવી. આવો મહારાજે ઘણો બધો ઉપદેશ આપ્યો છે. મહારાજે એક વાત એવી કરી છે, રઘુવીરજી મહારાજ એકવાર જામનગર, એકવાર કેવી ઘટના ઘટી, જામનગરની અંદર રઘુવીરજી મહારાજની સવારી નીકળી, તે ગુણાદિતાનંદ સ્વામીને બધા સંતો આ રહ્યા હતા, એમાં કોઈ પણ સાધુએ આમ ઊંચી દ્રષ્ટિ કરીને જોયું નહીં. એટલે પેલી બજારમાં બધી બાઈઓ ઊભી હતી ને, એ બધા વાતો કરવા લાગ્યા કે આ આપણા સાધુ નથી લાગતા, કે આપણા હોય ને તો ઊંચું જોવે. મને વાત યાદ આવી ગઈ એના પરથી, નાવલી ગુરુકુલ આપણે સંભાળ્યું ત્યારે ગુરુજીએ મને નાવલી ગુરુકુલ સેવા માટે મૂક્યો, મને બોલાવ્યો રાત્રે, મને કે કાલે ત્યાં નાવલી તારે જવાનું છે. મેં કીધું ગુરુજી કોઈ સંતો નથી સંભાળે એવા, હું એની જોડ રહીને સેવા કરું, તો કે ના તારે જે સેવા કરવાની છે. મેં કહ્યું સારું. એટલે હું ત્યાં ગયો, પછી રહ્યો 2 મહિના રહ્યો, પછી મને એક મહાપુરુષ, આ તો ખાલી શબ્દ મારે વાપરવો પડે, મારી પાસે આવ્યા. ફરોજ ફોન પર આમ ફોન કરે મને કે તમે સારું ચરોતર એરિયામાં સંભાળ્યું, તમારા ગુરુજીએ લીધું આ બધું, ગુરુજીએ હાથમાં લીધું ને બધું સંભાળી લીધું, બહુ સારું થયું, બહુ સારો વિકાસ થશે, આમ તેમ બધી વાતો કરી. મને કે મારે તમને મળવા આવવું છે. મેં કીધું આવો. મળવા આવ્યા સવારમાં 7 વાગે, આવીને બેઠા. કોણ નિષ્કામ સ્વામી? મેં કીધું હું. ઓકે, સારું. મારે તમને ખાસ એ વાત કરવી છે કે આ ચરોતર પ્રદેશ કહેવાય, આ દેશમાં એક એવો રિવાજ છે કે બહેનો જય સ્વામિનારાયણ દૂરથી કહે ને તો આપણે દૂરથી આમ આમ કરવું, આમ રાજી થાય. તમારા ગુરુ બહુ બહુ પાકા છે, તમારા ગુરુ તમને આવું નહીં કહે, પણ તમારે જો ચરોતરમાં વિકાસ કરવો હોય ને તો આ પદ્ધતિ વાપરવી પડશે. મેં કીધું બહુ સારું, તમારે ચા નાસ્તો કરવો હોય તમને કરાવી દઉં, સ્કૂલના રસોડે વિદાય થાવ. પછી મેં ગુરુજીને ફોન કર્યો કે આજે આવ્યા હતા અને આવો સદઉપદેશ આપી ગયા છે, બોલો હું દશા થાય મન કહો. સામેથી સ્પેશિયલ કહેવા આવ્યા કે ચરોતરની અંદર આમ જ સત્સંગ થાય, આમ આમ કરવું. હામે આમ બાઈઓ જોડે તમે કદાચ ના બોલો તો આમ દૂરથી આમ એમને એમણે દ્રષ્ટિ આપીને પણ એમને એવું લાગવું જોઈએ કે અમારી બાજુ જોયું છે, અને એમને આમ આમ કરવું. હવે આવા ભટકાઈ જાય હે તો તમારું શું દશા થાય કહો મને. મા બાપને છોડી દીધા હોય ને આખા કુટુંબ પરિવાર છોડીને કલ્યાણ કરવા નીકળેલો મમુક્ષુ, એને આવા જો ઊંધા ભટકાઈ જાય, ક્યાં પૂગી જાય એવો. એના ગુરુને છોડ દે, આવું કરતો થાય તો ગુરુ પાસે રહે જાનો. આવું છે, એટલે આવાય હોય છે કો. સાધુએ ઊંચું ના જોયું ને એટલે એટલી બાઈઓ કે આપણા સાધુ નથી લાગતા. ગુણાદિતાનંદ સ્વામી ઉતારે જઈને રઘુવીરજી મહારાજને કહે, ને આ શાસ્ત્રાર્થ કરવાનો હતો, રઘુવીરજી મહારાજને કહે મહારાજ શ્રી એક સભા તો જીતી ગયા, હવે એક જ બાકી રહી ગયા. મહારાજ શ્રી કે કેમ? સ્વામી કે રસ્તામાં બધાય આમ વાત થતી હતી કે આ સાધુઓ આપણા નથી, તો મહારાજ શ્રી એટલું તો નક્કી થઈ ગયું ને કે લોકોને એટલી ખબર પડી ગઈ કે આ સાધુ આપણા સાધુ જેવા નથી, આ તો એનાથી કંઈક ઊંચા છે, એટલે એક સભા જીતાઈ ગયા, હવે એક જ બાકી રહી છે. કે આવું સ્વામીએ કીધું, બોલો સ્વામીએ કીધું. મહારાજ વખતની એક વાત છે, મહારાજ વખતે જ કારિયાની અંદર શ્રીજી મહારાજે સંતોને એવું કીધું કે સંતો તમે બે બે
ગ્રુપની અંદર થઈ જાઓ અને થોડા ભક્તોને લઈને બેસો ને વાતો કરો. એટલે સંતો બે બેના ગ્રુપમાં બેઠા. આ હરિચરિતામૃત સાગરની અંદર 26મા પૂર્ણ 5મા તરંગમાં આ વાત છે. એટલે સંતો બધા વાતો કરવા બેઠા. એટલે મહારાજે પાછી બાઈઓને કીધું, સ્ત્રીઓને, કે સંતો વાતો કરે છે, જાઓ તમે થોડા બેહો કે એક એક જણ જઈને. આ ભગવાન સ્વામિનારાયણ, ભગવાન આજ્ઞા કરે તો બેહાય કે ના બેહાય, આવે કહો. આ તો મહારાજ કે, સ્વયં કે છે. મહારાજે કીધું બહેનોને કે તમે પણ બેસો, આ બે બે હરિભક્તો બેઠા છે, બે બે સાધુ પાસે, તમે બેહો એટલે તમને વાતો સાંભળવા મળે. કથા જ સાંભળવી છે ને તમારે, આવા સાધુની વાતો મળે ક્યારે? આ તો બહુ બ્રહ્માદિક દેવને દુર્લભ, અને એમાં નજીક બેહવા ક્યારે મળે? સાધુથી નજીક ક્યારે મળે? બોલો, આવો આ મહિમા ખોટો? આ તો બ્રહ્મનું સ્વરૂપ, આ તો મુક્ત, બધુંય સાચું, પણ આ પૃથ્વી લોકે સાચો, આટલી વાત નક્કી રાખવાની. બધુંય સાચું, મુક્ત જ છે, બ્રહ્મ જ છે, અક્ષરધામમાંથી આયેલા જ છે, પણ પૃથ્વી પર છે, આટલી વાત નક્કી છે. પૃથ્વી પર છે અત્યારે, એટલે એનો ધર્મ એ પાળવો જ પડે, જેમ છે એમ જ કરવું પડે, એની અંદર ના ચાલે. બેસો, આવો લાવો, ફરી મળશે નહીં. શ્રીજી મહારાજ કહે તે બાઈઓ બેસવા આવી. તે બાઈઓ તો ભાઈ મહારાજ કે આમે બાઈઓને મહિમા જાજો જોઈ, જેની પાસે ઓછું જવાનું હોય એનો મહિમા જ વધે. તમે પુરુષો રોજ સાધુ પાસે આવો ને એટલે તમને મહિમા થોડો ઓછો થાય, પણ આ બાઈઓને દૂર રહેવાનું ને એટલે એને સ્વામી સ્વામી થાય ને. આ હવે એમાંય પાછા મહારાજ આજ્ઞા કરે કે જાઓ, તો હું ભાઈ હાથમાં ચાલી રહે. અને આ બાઈઓ તો બધી દોડીને ગઈ. ત્યારે સંતો ઉઠી ઉઠીને ચાલવા લાગ્યા. વાહ પરમહંસો વાહ, ધન્યવાદ છે તમને પુરુષોત્તમ નારાયણે ચલાયમાન કરવા મહેનત કરી, પણ જે સાધુ ડગ્યા નહીં એને અબજો વખત વંદન. ઊભા થઈ ગયા, ત્યાંથી ચાલવા લાગ્યા. મહારાજ હસ્યા, કેમ કેમ સાધુઓ તમે ભાગ્યા? ત્યારે સંતો કે બાઈઓને વાત નહીં કરીએ, બાઈઓને સામે બેહાડીને વાત નહીં કરીએ મહારાજ. અને ત્યારે મહારાજ બહુ રાજી થયા. મહારાજ ભેટ્યા છે એક એક પરમહંસને, વાહ પરમહંસો વાહ, તમે મારા ડગાવ્યા નથી ડગ્યા ને, એટલે તમે કાળ કર્મને માયાને ડગાવ્યા તો ક્યારેય ડગશો જ નહીં. આવા ઉપર રાજી થાય ભાઈ. બાકી તો કે મહારાજની આજ્ઞા પાડું છું. મહારાજની આજ્ઞામાં વિચાર ના હોય એવું એને ના કીધું. ધર્મ એ ધર્મસૂતના વચન. નિષ્કુળાનંદ સ્વામીએ ધર્મની વ્યાખ્યા કરી, ધર્મસૂતના વચન એ ધર્મ. તો શું આ સાધુ નહોતી ખબર કે ધર્મસૂત છે? આ બધી જ ખબર હતી, પણ વચન હતી. નિષ્કુળાન સ્વામીને મહારાજે કીધું, સ્વામી દર્શન કરો અમારા, તે પાછળ બાઈઓના દર્શન થાય. સ્વામી કે મહારાજ હું ચાલ્યો. અરે કરો ને બાપા દર્શન, કે તમને દઉં છું તો એ સામેથી. સ્વામીને કે બે હોય. સ્વામી કે હું નહીં બેહું મહારાજ. કેમ? તમારે સામો બેહું તો મારે આંખો ખુલ્લી રાખવી પડે. આંખો ખુલ્લી રાખવું, બાઈઓના દર્શન થાય છે. તો હું વાંધો, બેસો અમારી આજ્ઞા છે, નહીં બેસો, વિમુખ કરીશ. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ બાઈઓના મોઢા જોઈને વિમુખ થવું ને, એના કરતાં તમે વિમુખ પહેલાં કરી દો એ સારું, મન મંજૂર છે. હું પછી વિમુખ થઉં એના કરતાં પહેલાં વિમુખ કરો. લો, આ નિષ્કુળાનંદ સ્વામી જેવા આવા બીતા હોય વૈરાગવાળા, તો આપણો શું. હવે ગ્રહસ્થ માટે સાંભળો, એક કથા કહી દઉં. એકવાર ગાયકવાડ સરકારના મહેલમાં સભા મંડપમાં શાસ્ત્રીઓ ચર્ચા કરી રહ્યા હતા. ગાયકવાડના દરબારમાં સંપ્રદાય સંબંધી વાતો થઈ, તેમાં સ્વામિનારાયણ સંપ્રદાય સંબંધી વાત આવી એ સભાની અંદર. એટલે હજારો સ્ત્રી પુરુષો સ્ત્રીધનનો ત્યાગ કરે છે ને, ત્યાગી ગ્રહસ્થો સારા નિયમો પાડે છે, આવી બધી વાતો એ સભામાં થતી હતી. અને સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત ઈશ્વર છે, કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના ફેવરવાળા હશે, બધી વાતો કરતા હતા, નહીં તો આવા નિયમો પડે નહીં. ત્યારે બીજા શાસ્ત્રીઓ કહે, સાવ ખોટી વાત છે, કળિયુગમાં આવા નિયમ ધર્મ પડે જ નહીં. રામા અવતારમાં એક હનુમાનજી હતા અને કૃષ્ણ અવતારમાં એક ભીષ્મ હતા, કે જેને બ્રહ્મચર્ય પાડ્યું, પછી કોઈ પાડી શક્યું નથી. સ્વામિનારાયણ ભગવાન પડાવે છે તે ખોટું છે. બોલો, ખોટું છે કે? આવા તો કેટલાય છે બુદ્ધિના ફરેલા, કેટલી પ્રકારના વિષયોના પુસ્તકો વાંચી વાંચીને પછી નક્કી કરી લે, એની બુદ્ધિથી નક્કી કરે કે આવું તો હોય ભાઈ. 25 કેમેરા ગોઠવી દે ને, 25-50 કેમેરા ગોઠવી દે, હૂતા જાગતા ખાતા પીતા નાતા ધોતા, પણ કંઈક નક્કી કરજે.
છ મહિને, 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે નક્કી તો કરજે. કોક પાડવાવાળા છે, કરવાવાળા કરે છે, પણ આવા બુદ્ધિવાળા બહુ હોય છે. ઓવર બુદ્ધિના વિષય જીવો હોય ને, બુદ્ધિ હોય એટલે થોડો વિષય ટળી જાય, જાજી બુદ્ધિ એટલે વિષય જાજા હોય ઘણી વખત, પછી એને હા ના પડે કે આવું હોતું હશે, આવું રહેવાતું હશે, આવું થતું હશે. સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે આ સત્સંગની અંદર બધું જ થાય છે, બધું જ થાય છે. એક તમને મહારાજનો આશરો અને એક મહારાજમાં વિશ્વાસ અને એક મહારાજની ખુમારી, એના સ્વરૂપની ખુમારી, મને સર્વોપરી નાથ મળ્યો છે, મારાથી શું ન થાય, શું ન થાય, પછી એવો જ થઈ જાય. પછી એ પુરુષ હોય ને તો સ્ત્રીની ઉલટી થઈ જાય, એને ઉલટી થઈ જાય. એ સ્ત્રી હોય ને પુરુષની ઉલટી થઈ જાય, ઉલટી થઈ જાય. બોલો, એવું થઈ જાય. આપણે છે જ ને, આપણે છે એવા ઘણા બહેનો છે, ઘણા ભાઈઓ છે એવા છે જે બ્રહ્મચર્ય વ્રતને પાળે છે. કેટલાય બહેનો છે જેને નિયમ રાખ્યો છે, મારે આજીવન લગ્ન નથી કરવા. ધન્યવાદ છે, પણ સાવધાની અવશ્ય રાખવી. સાવધાની વિના જીવન આપણું વ્યર્થ થઈ જાય છે. ત્યાં આગળ વાત કરે છે, આ સ્વામિનારાયણ ભગવાન બધું ખોટું કરે છે, કાંઈ પાડે નહીં આવું. માટે વાદ વિવાદ શાસ્ત્રીઓ વચ્ચે ઘણો ચાલતો હતો. ત્યારે ત્યાં ગોપાળાન સ્વામીના શિષ્ય રણછોડભાઈ 28 વર્ષના જુવાન ખૂનામાં આવીને ઊભા ઊભા સાંભળતા હતા. રણછોડભાઈ કરીને એક હરિભગત ગોપાળાન સ્વામીના શિષ્ય હતા, 28 વર્ષની ઉંમર, 28 યર્સ, ત્યાં આવીને ઊભા ઊભા સાંભળતા હતા. એ ચર્ચા વચ્ચે અચાનક આવીને કહે, હું સ્વામીના પ્રતાપ વડે બ્રહ્મચર્ય પાડું છું, અને પારખા કરવા હોય તો આ અગ્નિ હળગે છે, બાવળિયાનું લાકડા હળગતા હતા, દેવતાઓ હતા, લો હું હાથમાં લઉં. એને હાથમાં લીધા, હાથમાં લીધા, અને હાથમાં લઈને કીધું કે મારે આ જગતમાં જેટલી સ્ત્રી છે, જેટલી માં છે, જેટલી બહેનો છે, એ બધી મારી દીકરીઓ તુલ્ય છે, મારે આવું છે. 28 વર્ષનો ઉંમરનો એક રણછોડ, ગોપાળાન સ્વામીનો કૃપાપાત્ર, સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી, ગાયકવાડની સભામાં 3000 શાસ્ત્રીઓની વચ્ચે આટલી ખુમારીથી કે આ જગતની તમામ સ્ત્રીઓ મારે દીકરીઓ સમાન છે. જો તો ખરા, પૂર્વેના ગ્રહસ્થ આના જીવન જોઈ, અને ગ્રહસ્થ આશ્રમના ભક્તો અને ત્યાગ આશ્રમીઓના જીવન જોઈને, મારા જેવો ત્યાગી અને ગ્રહસ્થ આશ્રમના જીવન જોઈને તમારા જેવા ગ્રહસ્થ આશ્રમી ભક્તો સાવધાન બને. આપણે કેવા થવાનું છે? આપણે સોનાના દોરા જેવા થવાનું છે, આપણે શ્રીજી મહારાજની સોનાની થાળી થવાનું છે. આપણને રાતને દિવસે તાણ હોવું જોઈએ કે મહારાજ એ મારામાં અખંડ નિવાસ કરીને રહે, એવા મારે થવું છે, એવા સુપાત્ર થવું છે, એવા સદપાત્ર થવું છે કે મારામાં મહારાજ અખંડ નિવાસ કરીને રહે, મારા રોમે રોમમાં સહજાનંદ સમુદ્ર હરુડતો થાય એવા મારે થવું છે. અને ત્યારે જ થવાશે કે જ્યારે કંઈક કેફ સહિત, કંઈક હિંમત સહિત, કંઈક આપણે મજબૂત થઈને આપણા ઇન્દ્રિયો અંતઃકરણને દબાવવા મહેનત કરતા હોઈશું, કંઈક ધર્મની મર્યાદાઓને પાડીને વર્તતા હોઈશું. તમે પણ પ્રતિજ્ઞા કરો. આમ કહીને હાથમાં બાવળનો સાઠો બળતો લીધો. બ્રહ્મચર્ય ન પાડી શકાય એવા પ્રતિપાદન કરનારાને કહ્યું, લો તમે, લો લો પકડો, તમે લો, તમે દાજો છો કે નહીં, જુઓ રણછોડ 28 વર્ષનો, હિંમત કરીને લો, ઝાલો તો તમે, કોઈ ઝાલે? એ 2-3 હજાર પંડિતો, મોઢાથી બોલવું વાત જુદી છે, આ માઇક ઉપર બોલવી વાત જુદી છે, અને ખરાખરીના ખેલ આવે ત્યારે ત્યાં સ્થિર રહેવું એ વાત જુદી છે. બ્રહ્મચર્ય વ્રત ઉપર બોલવું એ વાત જુદી છે, અને બ્રહ્મચર્ય વ્રતને સ્થિર કરવું એ વાત જુદી છે. સ્ત્રીના પ્રસંગમાં ન રહેવું ને પુરુષના પ્રસંગમાં ન રહેવી વાતો કરવી ને વાંચવી બહુ સહેલી છે, પણ એવો પ્રસંગ પડે અને ઉલટી જેવું વર્તે, એની વચ્ચે જવાનું થાય ને થડકો વર્તે, એ વાત જુદી છે. બીક લાગે એ વાત જુદી છે. તમે પ્રતિજ્ઞા કરો. આમ કઈ હાથમાં બાવળને સાઠો બળતો લીધો. 2-3 હજાર વિદ્વાન હતા, કોઈએ હાથમાં અગ્નિ ન લીધો. બોલો, મોટા વેદો ભણેલા હતા, કોઈ અગ્નિ ના લીધો. એક પંડિતજી હતા કંડારી ગુરુકુલમાં, વાતો કરે ને, બ્રહ્મની વાતો કરે ને, સાધુ નાના પડે. બ્રહ્મ ઉપર આમ બોલવા માંડે એટલે આમ ભળ ભળ ભળ, બ્રહ્મ ક્યાં, સાધુને પેટમાં દુખતો હોય ને, હું પેટમાં દુખે રડ્યા કરે છે કે હિન્દીમાં કે બ્રહ્મ ને આમ ને આત્માની ને કેટલી વાતો કરે. પણ બૈરું ખાલી એની સ્ત્રી, એ સ્ત્રી ખાલી રિસાઈ ગયું હોય, રિસાઈ ગયું હોય, રિસાઈને ક્યાંક જતી રહ્યું હોય, આકડો બાકડો થઈ જાય. લો, ક્યાં ગયું ભાઈ તારું બ્રહ્મપણું, ક્યાં ગયું જ્ઞાન, ક્યાં ગયું આત્મજ્ઞાન?
એટલે બ્રહ્મ કેવું વાત જુદી છે, આત્મસત્તારૂપ રહેવું વાત જુદી છે. નીચું મોઢું ગાલી ગયા બધા ત્યારે ધનેશ્વર લઈયો ઊભો થયો. ત્યાં એક ધનેશ્વર લઈયો હતો, એ પણ સત્સંગી હતો. એ ઊભો થયો, ઊભા થઈને કે તમે બધા બેસો, પેલા વિદ્વાન કે તમે બેસો, લાવો હું અગ્નિને ચૂલામાં નાખી દઉં, કેમ કે હું પણ સત્સંગી છું. ધનેશ્વર પણ સત્સંગી હતો, એ ઊભો થયો અને દેવતા રણછોડના હાથમાંથી લઈ લીધા અને ચૂલામાં નાખી દીધા, એના હાથને કંઈ ના થયું. એટલામાં પાછા રણછોડભાઈએ પાછા લીધા દેવતા. રણછોડ ભગત કે સાંભળો, અમારું ધોત્યું પણ બ્રહ્મચર્ય પાડે છે. અમે નહીં, અમારા ધોત્યા બ્રહ્મચર્ય પાડે છે કે, અને પોતાના તેને કોઈ સ્ત્રીનો છેડો અડ્યો નથી. ઓહો, આ ગ્રહસ્થને ધન્યવાદ છે, સાધુ નથી પણ એ કહે છે અમારું ધોત્યું પણ બ્રહ્મચર્ય પાડે છે, અમારું ધોત્યું કોઈ સ્ત્રીને અડ્યું નથી, અમારું ધોત્યું કોઈ સ્ત્રીને નથી અડ્યું. કેવા ગજબના ભક્તો હશે, આમાં સ્વામિનારાયણ નિવાસ કરે, આમાં નિવાસ કરે. તેને કોઈ સ્ત્રીનો છેડો અડ્યો નથી એમ કહીને ધોત્યામાં દેવતા લીધા, ધોત્યામાં દેવતા લીધા, છતાં કાંઈ થયું નહીં, ધોત્યું ના બળ્યું એનું. બોલો, ધોત્યામાં પ્રતાપ આવી ગયો. 28 વર્ષના રણછોડના ધોત્યામાં પ્રતાપ, આ સ્વામિનારાયણ ગોપાળન સ્વામીનો ધર્મ પાળવાનો પ્રતાપ હતો. બધા અદ્ભુત આશ્ચર્ય જોઈને સ્વામિનારાયણ ભગવાન આવા કેટલાયને બ્રહ્મચર્ય પડાવે છે એમ વિચારી નિશ્ચય થયો. આ તો સભામાં એક જ સેમ્પલ આવ્યું, આવા તો શ્રીજી મહારાજ વખતે કેટલા હશે. તમે આજ સુધી આ રણછોડનું નામ સાંભળ્યું હતું કે ગોપાળન સ્વામીનો શિષ્ય, કથા સાંભળી હતી? કોઈ દિવસ તમે આ ધનેશ્વર આવ્યો લઈયો એની કથા સાંભળી હતી? તો આવા તો શ્રીજી મહારાજ પાસે લાગટ હશે. આ શ્રીજી મહારાજનો પ્રતાપ છે. કરોડો અને અબજો શ્રીજી મહારાજ પાસે આવા છે, હતા, છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી હશે, પૃથ્વી વાંજણી નથી, એવા જ હશે, એવા જ હશે. આ વાત સાંભળીને ગાયકવાડ સરકારે તે બે જણને બોલાવીને વસ્ત્ર પોશાક અને સોનાના કડા આપ્યા હતા. તેમને ના પાડી છતાં અતિ આગ્રહથી આપ્યા. તેમણે તે રસ્તામાં બ્રાહ્મણને આપી દીધા અને કહે, અમારે ભગવાનની ઈચ્છાથી બધું મળે છે. બેને ગાયકવાડે રાજી થઈને વસ્ત્ર પોશાકને સોનાના કડા આપ્યા ને, બધું બ્રાહ્મણને દઈ દીધું. અમારે તો બધું ભગવાનની દયાથી મળે છે. બોલો, ધનની પરવા ના કરી, ભગવાન સિવાય અમારે કાંઈ ના જોઈએ. આ બધું લઈએ તો પાછા ચોર આવે અને મારી નાખે. બે વિચાર્યું, આ ઘરમાં પડ્યું હોય તો ઉપાધિ, એના કરતાં રહેવા દો. આવા બે ભક્તો હતા. કહેવાનો અર્થ એ છે વાલા ભક્તો, કે આ વાતની અંદર ફક્ત ત્યાગીને નથી ચેતવાનું, ગ્રહસ્થને પણ ચેતવાનું છે, ત્યાગીને પણ ચેતવાનું છે. પૃથ્વી પર અવતરેલા મુક્ત અને મુમુક્ષુ બંને ચેતતા રહેવાનું છે, સાવધાન રહેવાનું છે. મહારાજ કે એ બે આવા છે, એ ત્યાગી છે તોય પણ એને કરીને એમનું ઠેકાનું રહે નહીં. અને જો એવો યોગ થાય, જો આવી રૂપવંતી સ્ત્રીઓનો યોગ થઈ જાય, તો આપના ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે, જે છેલ્લામાં છેલ્લી કક્ષાનો ત્યાગી હશે, એવા એ રહે કે ના રહે એમાં સંશય છે. જો મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી માટે આટલી બીક મહારાજે બતાવી હોય, આટલો અવિશ્વાસ આ બે મહાપુરુષો પર એક નિમિત્ત બનાવીને આપણને કીધું હોય, તો આપણે ક્યારેય પણ કોઈ કેપ કે કોઈ મહિમાના પાવરમાં ક્યારેય ન વર્તવું. મહારાજની મર્યાદા, મહારાજનો ધર્મ પાળવામાં આપણે બધા દ્રઢ બનીએ તો મહારાજ આપણી ઉપર રાજી થાય. હવે મહારાજ આગળ કહેશે કે પદાર્થનો યોગ જ એવો છે. એ મહારાજની વાત આપણે આવતીકાલે સાંભળશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકારમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની.